Hello friends, welcome to Purvanil Education. So friends, let's begin the chapter number 9, Friend from the Sky. Yes, please don't go by the name. This is the name of the story, Friend from the Sky, but not equivalent to Koi Mil Gaya. Because aaj e vartha chan e alag chhe, ke koi mil gaya ni jadu jevi kahani nathi. Mitra ni vaat chhe, pan ek alag andaaj ma chhe. Chalo apne joiye. કે શું છે વાર્તા, શું છે વાત, કે શું છે સ્ટોરી. ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. દેર વોઝ સડન ક્રેક્સ એઝ લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી બ્રોક ઇન ટુ ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ. વોટ ઇટ સેઝ, ઠંડા પવનવાળી સાંજ હતી. સખત ફૂંકાતા પવનથી ઝાડની નાની ડાળીઓ તૂટીને નીચે પડવાનો અવાજ આવતો હતો. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. She was watching children playing in the park. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. They were all enjoying their bowl games or bowl game. Reshma tena athva temna pehla maadna flat ni balcony ma baithi hati. Te baag ma ramta baalko ne joi rahi hati. બાળકોને સખત ફૂંકાતા પવન કે તેમના માથા પર પડતા લીમડાના પીળા પડી ગયેલા પાંદડાની પરવા નહોતી. તેઓને તેમની દડાની રમતમાં મજા પડી હતી. રેશમા, કમ ઇનસાઇડ, કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી, યુ માઇટ કેચ કોલ. રેશમા જે છે એ બાલ્કનીમાં બેઠી છે એટલે એની મમ્મી અંદરથી અવાજ કરે છે કે રેશમા અંદર ચાલ. ઘરમાંથી તેની મમ્મીએ તેને બોલાવી. ખૂબ જ ઠંડી અને પવન છે, તને શરદી થઈ જશે. ફાઇવ મિનિટ્સ મોર મમ્મી. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમા જે છે એને મમ્મી જ્યારે અંદર બોલાવે છે ત્યારે શું કહે છે કે મમ્મી 5 મિનિટ. રેશમા પણ દૂરથી રમતની મજા લઈ રહી હતી. ઉત્તેજનામાં દેકારો કરતા બાળકોને જોવાનું રેશમાને બહુ ગમતું. રેશમા કુડ નોટ પ્લે. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. શી વોઝ 14 યર્સ ઓલ્ડ એન્ડ અસ્પેસ્ટિક. અસ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ્સ ઓર શર્ટ, બટ શી કુડ ક્રાઉલ એન્ડ હેડ લર્ન્ડ ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. શી વોઝ ગિવન સ્પીચ થેરપી. શી ઓલ્સો લર્ન્ડ સમ સબ્જેક્ટ એન્ડ સમ એક્સરસાઇઝીસ. રેશમા રમી શકતી નહોતી. તે માત્ર તેની વ્હીલચેરમાં બેસી તેની બાલ્કનીમાંથી બહારનું જીવન જોઈ શકતી. તે 14 વર્ષની હતી અને સ્પેસ્ટિક હતી. હવે સ્પેસ્ટિક એટલે એક એવી વ્યક્તિ મિત્રો જેને જન્મથી જ તેના હાથ પગ પર કાબુ નથી. રેશમા ચાલી શકતી નહોતી કે તેના શર્ટના બટન પણ બીડી શકતી નહોતી, પણ તે ભાંખડીએ ચાલી શકતી અને તેણે જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું અને પોતાની વ્હીલચેર ચલાવવાનું શીખી લીધું હતું. તે એક વિશેષ શિક્ષણ કેન્દ્રમાં જતી. ત્યાં તેને બોલવાની તાલીમ એટલે કે ઉપચાર આપવામાં આવતી. તે કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખતી. એક અલગ પ્રકારની સ્કૂલમાં રેશમા જઈને આ બધી જ તાલીમ પ્રાપ્ત કરી રહી હતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. શી હેડ નો ફ્રેન્ડ્સ. ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. રેશમાઝ ફેવરિટ પાસ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ઇન ધ પાર્ક. રેશમા જે છે એ એઝ આઈ ટોલ્ડ યુ કે સ્પેસ્ટિક છે. રેશમાને ખૂબ એકલવાયું લાગતું. તેને મિત્રો ન હતા. પડોશના બધા જ બાળકો તેમની શાળા અને રમતોમાં વ્યસ્ત હતા. શેરીમાં કે બાગમાં બાળકોને રમતા જોવા એ તેનું ગમતું મનોરંજન હતું. Now the wind became stronger and the light became dim, but the children went on with their game. They were kicking a big red ball and jumping with the movement of the ball.
Suddenly, there was another ball among the players, a brown one. The girls started screaming and the boys shouted at the top of their voice. A brave boy bent down and touched the new ball. It suddenly flapped its wings and flew up. Before Reshma could understand anything, the new ball landed in her lap. Children waved at Reshma and continued with the game. A twist in the story, friends. What it says, કે હવે પવનનું જોર વધ્યું અને પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો, પણ બાળકોને અથવા તો બાળકોએ રમવાનું ચાલુ રાખ્યું. તેઓ એક મોટા લાલ દડાને લાત મારીને તેની ગતિ સાથે કૂદાકૂદ કરતા હતા. એકાએક જે રમનાર બાળકો છે એની વચ્ચે એક બીજો દડો આવી ગયો, ભૂખરો. છોકરીઓ ચીસો પાડવા લાગી અને છોકરાઓ બૂમ મોટેથી બૂમો પાડવા માંડ્યા, ખૂબ મોટેથી બૂમો પાડવા લાગ્યા. એક બહાદુર છોકરાએ નીચે નમીને તે નવા દડાને સ્પર્શ કર્યો. અચાનક જ તેણે, એટલે કે દડાએ, તેની પાંખો ફફડાવી અને ઉડી ગયું. રેશમા કંઈ સમજી શકે તે પહેલાં તો તે નવો દડો તેના ખોળામાં આવી ગયો અને ત્યાં ખોળામાં આવીને પડ્યો. રેશમાએ અથવા તો બાળકોએ રેશમા સામે હાથ હલાવીને તેમની રમત ચાલુ રાખી. હવે જે આકાશમાંથી એક નવો દડો પડ્યો હતો નીચે, એ હવે રેશમાના ખોળામાં છે. અને ઇટ ફ્લ્યુ, મતલબ એ દડો નહીં, કંઈક બીજું હતું. શું હતું એ જોઈએ આપણે. યસ ફ્રેન્ડ, ફ્રોમ ધ સ્કાય. રેશમા, ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇન સાઇડ, શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. બટ શી સો સમ મુવમેન્ટ ઇન રેશમાઝ લેપ એન્ડ હર્ડ ફેન ક્રીક્સ. વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ. જે રેશમાની મધર છે એ કહે છે કે રેશમા બહુ થયું, હવે અંદર આવી જા. તેની મમ્મીએ બૂમ પાડી અને તેમની દીકરીને રૂમમાં લઈ જવા માટે બહાર બાલ્કનીમાં આવ્યા. પણ તેમણે રેશમાના ખોળામાં કંઈક હલચલ જોઈ અને ઝીણો અવાજ સાંભળ્યો. આ શું છે, તેમણે પૂછ્યું. આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવડ. રેશમા વોઝ પઝલ્ડ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય, શી શોટ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફિંગર ઓર ફ્રિટનેડ આઈસ. જે રેશમાની મમ્મી છે એને જ્યારે પૂછે ત્યારે એ શું કહે છે કે મને ખબર નથી મમ્મી, તે હમણાં જ આવી પડ્યું. રેશમા મૂંઝાઈ ગઈ હતી. તે આકાશમાંથી આવ્યું. ભયભીત આંખોથી તેણે તે દડાનો માર્ગ દેખાડ્યો. મતલબ આમ ઇશારો કરીને આકાશ તરફ હાથ ચિંતા હોય એવી રીતે એણે પ્રતીત કરાવ્યું. મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન ટુ ધ રૂમ. Now they saw a scared bird with a big bill. From Salim Ali's book, Indian Birds, they found out that it was a duck, a shelter duck. Its beak was broad like a shovel. It had bright blue, white and brown feathers. At the moment, it looked exhausted. A shoveler is not a native Indian bird. But it migrated from cold regions of Russia. This bird must have lost its way due to strong wind. In its efforts to join the flock, it got exhausted and fell in the park like a ball. Reshma je che ene mummy andar lei jaye che ane e darmiyan mummy e wheelchair room ma lei lidi. હવે તેઓએ મોટી ચાંચવાળું એક ભયભીત પક્ષી જોયું. સલીમ અલીના પુસ્તક ભારતીય પક્ષીઓમાંથી તેમણે શોધી કાઢ્યું કે તે પક્ષી એક બતક હતું, એક શેલ્ટર બતક. તેની ચાંચ પાવડા જેવી પહોળી હતી. તેના પીછા ભૂરા, સફેદ અને ભૂખરા હતા. અત્યારે તો તે ખૂબ થાકેલું લાગતું હતું. શવલર એટલે કે બતક એ ભારતીય મૂળનું પક્ષી નથી. તે રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવેલ છે. જોરથી ફૂંકાતા પવનને કારણે તે પક્ષી તેનો માર્ગ ભૂલી ગયું હશે. તેના એટલે કે પક્ષીઓના સમૂહમાં જોડાવાના પ્રયત્નમાં તે ખૂબ થાકી ગયું અને બાગમાં એક દડાની જેમ આવી પડ્યું. મમ્મી જે છે એની મમ્મી રેશમાની એ આવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે. જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ ફ્રેન્ડ્સ. રેશમાઝ મધર ટ્રાઈડ ટુ પિક ઇટ અપ બટ ઇટ સડનલી બીટ
her hand. "Ouch!" she cried. The duck fluttered to the floor. It huddled in a corner of the room. All through the evening, Reshma and her mother tried to feed the duck. They put breadcrumbs, nuts, fruits, and grain in front of it, but it did not touch any of them. The duck didn't touch anything. "Mummy, let's give him some rice and milk," suggested Reshma. Her mother mixed boiled rice, milk, and sugar. She fed the bird with an ink filler. The shoveler liked it. His eyes brightened and he started fluttering his wings, but he could not fly. Here you can see the picture, friends. Ache batak, Russian je batak che, paragraph ne samjhe. કે રેશ્માની મમ્મીને તેને ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક તેણે તેમના હાથ પર બચકું ભર્યું. "આઉચ!" તેઓ બોલી ઉઠ્યા. બતક પાંખો ફફડાવતું ભોંય પર આવી પડ્યું. તે રૂમના એક ખૂણાની હૂફમાં જઈને બેસી ગયું. આખી એ સાંજ રેશ્મા અને તેની મમ્મીએ તે બતકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે તેની સામે બ્રેડનો ભૂકો, શિંગદાણા, ફળ અને અનાજના દાણા મૂક્યા, પણ તેમનું કશું તેણે ખાધું નહીં. "મમ્મી, આપણે તેને થોડો દૂધ ભાત આપીએ," રેશ્માએ સૂચવ્યું. તેની મમ્મીએ ભાત, દૂધ અને ખાંડ મેળવ્યા. તેમણે શાહી ભરવાની નળીથી પક્ષીને ખવરાવ્યું. શવલરને તે ભાવ્યું. તેની આંખોમાં ચમક આવી અને તે પાંખો ફફડાવવા લાગ્યું, પણ તે ઉડી શકતું ન હતું. તમે અહીંયા જોઈ શકો છો, એક શવલર પાંખો ફફડાવે છે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. "I know what his name is. It is Mitra, a friend," Reshma said. They took a basket and put some grass into it. It was Mitra's bed. Reshma kept the basket with her and slept peacefully. When she woke up, she looked at the basket. It was empty. Reshma cried loudly, "Mitra, Mitra, where are you?" Her mother and Papa searched in the house and at last found him near the water tub in the bathroom. અહીંયા એવું કહે છે ફ્રેન્ડ્સ કે મમ્મી જે રેશમા છે એને એની મમ્મી સાથે સંવાદ કરતા કહે છે કે મને તેનું નામ ખબર છે, તેનું નામ મિત્ર છે, રેશમાએ કહ્યું. તેમણે એક ટોપલી લઈ તેમાં થોડું ઘાસ મૂક્યું. તે મિત્રની પથારી હતી. રેશમાએ ટોપલી પોતાની પાસે રાખી અને શાંતિથી ઊંઘી ગઈ. સવારે જાગીને તેને ટોપલી જોઈ. તે ખાલી હતી. રેશ્માએ મોટેથી બૂમ પાડી, "મિત્ર, મિત્ર, તું ક્યાં છે?" તેના મમ્મી અને પપ્પા આખા ઘરમાં તપાસ કરી અને અંતે બાથરૂમમાં પાણીના ટબ પાસે તે મળ્યું. એટ અરાઉન્ડ 7:30 ધ ડોરબેલ રેંગ. રેશ્મા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. મમ્મી ઓપન ધ ડોર. રેશ્મા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ અ સી ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. "Auntie, can we see the bird?" they said. Mummy took them to Reshma's wheelchair. The children greeted Reshma with fresh smile. They were thrilled to see the bird in Reshma's lap. "He's Mitra," Reshma introduced the new friend. "How lovely," they said. They helped Reshma to hold the bird while Reshma fed him with an ink filler. They had to leave soon to catch the school bus. "We will be back in the afternoon, Reshma." "Oh, sure, do come. We'll play with Mitra. He is so loving," said Bansi. "We will make him strong," said Kanu. "It is difficult to make new friends for Mitra because he is lame," said Auntie. Paragraph J, friends, શું કહે છે કે સવારે લગભગ 7:30 વાગે ડોરબેલ વાગી. રેશ્મા બતકને નાસ્તો ખવડાવી રહી હતી. મમ્મીએ બારણું ખોલ્યું. ગણવેશમાં બાળકોની ટોળી જોઈને રેશ્માને સુખદ આશ્ચર્ય થયું. "આંટી, શું અમે પક્ષી જોઈ શકીએ?" તેમણે પૂછ્યું. મમ્મી તેમને રેશ્માની વ્હીલચેર પાસે લઈ ગયા. બાળકોએ તાજગી ભર્યા સ્મિત સાથે રેશ્માનું અભિવાદન કર્યું. રેશ્માના ખોળામાં પક્ષી જોઈને તેઓ રોમાંચિત થઈ ગયા. "તે મિત્ર છે," રેશ્માએ નવા મિત્રની ઓળખાણ કરાવી.
કેટલું સુંદર, તેઓ બોલ્યા. રેશમા શાહી ભરવાની નળીથી તેને ખવડાવી રહી હતી ત્યારે તેઓએ રેશમાને પક્ષી પકડી રાખવામાં મદદ કરી. શાળાએ જવાની બસમાં સમયસર પહોંચવા માટે તેઓને વહેલા જવું પડ્યું. રેશમા, અમે બપોરે ફરી આવીશું. ચોક્કસ આવજો, આપણે મિત્ર સાથે રમીશું. તે કેટલું પ્રેમાળ છે, બંસીએ કહ્યું. આપણે તેને સશક્ત કરીશું, કનુએ કહ્યું. મિત્ર માટે નવા મિત્રો બનાવવા કઠિન છે કારણ કે તે લંગડું છે, અનિતાએ કહ્યું. અનિતા જે છે એ શું કહે છે, તે લેમ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ફ્રેન્ડ્સ. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ્સ ધ નેબર ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. દે કુડ રિયલાઇઝ દેટ રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ બીકોઝ દે ડીડ નોટ પ્લે વિથ રેશમા. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. અંજુ હેડ અ થિક બુક વિથ હર. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક ઇન ધીસ બુક. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ. હી શુડ બી એબલ ટુ ફ્લાય. મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 kilometers, Reshma said. Not hundreds, thousands, correct Anju. And he must fly back thousands of kilometers to his home again. Yes, we will make him very strong, Reshma was delighted. For the next 10 days, Mitra was treated like a royal guest. Everyone brought something ફોર હિમ. હવે આગળ શું કહે છે ફ્રેન્ડ, કે બીજા દિવસે સાંજે બાળકો જ્યારે ત્યાં આવ્યા, હવે આ જે ઘટના ઘટિત થઈ એને મળ્યા પછી એ સ્કૂલે ગયા. આ પ્રસંગ પછી પડોશના બાળકો રેશમાના ખૂબ જ સારા મિત્ર બની ગયા. તેઓને સમજાયું કે તેઓ રેશમા સાથે રમતા નહોતા એટલે રેશમાને ખૂબ ખરાબ લાગતું હશે. બીજા દિવસે સાંજે બાળકો આવ્યા. અંજુ પાસે એક જાડું પુસ્તક હતું. જુઓ, આપણે આ પુસ્તકમાં બતકો વિશે બધું જ વાંચી શકીશું. આપણે મિત્રને ખૂબ સશક્ત કરવા માંગીએ છીએ, તે ઉડી જ શકવું જોઈએ. મિત્ર સેંકડો કિલોમીટર દૂરથી અહીં આવ્યું હશે, રેશમાએ કહ્યું. સેંકડો નહીં, હજારો, અંજુએ ભૂલ સુધારી અને તેણે તેના ઘરે પહોંચાડવા માટે પાછું 1000 kilometers ઉડવું પડશે. હા, આપણે તેને ખૂબ સશક્ત બનાવીશું, રેશમા ખૂબ ખુશ થઈ. પછીના 10 દિવસ મિત્રની સરભાર અથવા તો જે સરભરા છે એક બાદશાહી મહેમાન જેવી કરવામાં આવી. દરેક જણ તેના માટે કંઈ ને કંઈ લાવતા અને લઈને આવતા. એના માટે તે પુસ્તક મિત્ર માટેનું તેમનું માર્ગદર્શન હતું, અથવા તો તે પુસ્તક જે હતું તે મિત્ર માટેનું તેમનું એક માર્ગદર્શક હતું એવું કહી શકાય. તેઓ બધા જ તેને પંપાળતા અને તેની સાથે રમતા. મમ્મીએ રેશમાને આટલી ખુશ અને આશાવાદી કદી જોઈ ન હતી. એન્ડ હિયર વોટ ઇટ સેઝ, કે જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં આજે આપણે વાત કરીએ કે ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્રા. દે ઓલ કેર્સ્ટ એન્ડ પ્લેડ વિથ મિત્રા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. યસ, ધીસ ઇઝ ધ પેરેગ્રાફ. લેટ્સ મૂવ વિથ ધ નેક્સ્ટ વન. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ઓફ ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઈવડ. Reshma's father took all the children and the duck to a nearby lake. The children lifted Mitra from Reshma's lap and gently put him in the water. It slowly started swimming. It showed the water with his broad beak. Children were happy to see the happiness of their friends. Suddenly Mitra disappeared. All stood worried, looking for him with wide eyes, and Mitra popped up from the water with a small fish in his beak. હવે શું છે મિત્રો, કે આગળની વાત કરીએ તો કે છેવટે તેમના સૌથી પ્રિય મિત્ર, એ મિત્રના વિદાયનો દિવસ આવ્યો. રેશમાના પિતા બધા બાળકોને અને તે બતકને એક નજીકના તળાવ પર લઈ ગયા. બાળકોએ રેશમાના ખોળામાંથી મિત્રને ઉચક્યું અને હળવેથી તેને પાણીમાં છોડી મૂક્યું. ધીમે ધીમે તે તરવા લાગ્યું. તે તેની પહોળી ચાંચથી પાણીમાં હલેસા મારવા લાગ્યું. બાળકો તેમના મિત્રની ખુશી જોઈને ખુશ હતા
અચાનક જ મિત્ર અદૃશ્ય થઈ ગયું. સૌ તેમની આંખો પહોળી કરીને શોધતા હતા, ચિંતાતુર ઊભા રહ્યા, અને મિત્ર તેની ચાંચમાં એક નાની માછલી લઈને પાણીમાંથી ઉપર આવ્યું. યે, ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ વિથ જોય. હી હેઝ લર્ન ઇટ અગેન. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્રા. એન્ડ ધ નેક્સ્ટ ડે રેશ્મા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક, બટ દેર વોઝ નો વન. No fun. Suddenly, the doorbell rang and all the children marched into room. Auntie, please send Reshma to play with us in the park, they said. We'll take her and bring her back safely in her wheelchair. With the help of friendly hands, Reshma was taken down to the stairs and to the park. From the balcony, Mummy looked at the broad smile on her daughter's face and written by the setting sun, and Reshma never had reason to feel lonely again. Yes, friend, what it says? કે હે, સો બોલી ઉઠ્યા અને આનંદથી કૂદવા લાગ્યા. તેણે ફરીથી શીખી લીધું. મિત્રને નિહાળતા બાળકો ઘણી વાર સુધી ત્યાં ઊભા રહ્યા. બીજા દિવસે બાગમાં રમતા બાળકોને જોવા માટે રેશ્મા બાલ્કનીમાં ગઈ, પણ ત્યાં કોઈ જ નહોતું. અચાનક ડોરબેલ વાગી અને બધા જ બાળકો રૂમમાં આવી પહોંચ્યા. આંટી, રેશ્માને અમારી સાથે બાગમાં રમવા મોકલો પ્લીઝ, તેઓએ કહ્યું. અમે તેને તેની વ્હીલચેરમાં સલામત રીતે લઈને જઈશું અને પાછી લાવીશું. મિત્રોની મદદથી રેશ્માને દાદર ઉતારી બાગમાં લઈ જવામાં આવી. બેલ્કનીમાંથી મમ્મીને સૂર્યાસ્તના ઉજાસમાં ચમકતા તેમની દીકરીના ચહેરા પર એક સુંદર હાસ્ય જોયું. હવે રેશ્માને એકલવાયું લાગતું નહોતું, અથવા તો એકલવાયુ લાગવાનું કોઈ કારણ નહોતું. યસ ફ્રેન્ડ, ધીસ ઇઝ ધ લવલી સ્ટોરી, એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. યસ, ઓલવેઝ બી ફ્રેન્ડ્સ ટુ એવરીબડી એન્ડ હેલ્પ એવરી વન. જાજા હાથ રળિયામણા. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ મી ઓન પૂર્વાનિલ એજ્યુકેશન. સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ.